રાપર શહેરમાં ભવ્યાતિ ભવ્ય રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઈ. આજે કૃષ્ણ જન્મોત્સવનો પાવન દિવસ છે ત્યારે વિશેષ તો હું માં ન્યૂઝને આ એમની કારણ કે પહેલી કૃષ્ણ જન્મોત્સવી છે જ્યારે તેઓ કચ્છથી બહાર જઈને સમગ્ર ગુજરાતમાં પોતાનું પ્રસારણ વિકસાવી રહ્યા છે તે વિશેષ તો માં ન્યૂઝને અભિનંદન આપું છું કે તેઓનું ન્યૂઝ ચેનલ સમગ્ર ગુજરાતને આવરી લઈને લોક ઉપયોગીને સરકારની કાર્યોની વાચા આપતો તેમની ન્યૂઝ ચેનલ ખૂબ પ્રગતિ કરે એ સાથે સાથે સમગ્ર ગુજરાતીજનોને આજના પાવન દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજે રાપરની અંદર કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મનવાય છે. રાપરના રાજા રત્નેશ્વર દાદાના મંદિરે દર વર્ષે આઠમના દિવસે લોકો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શને મેળા સ્વરૂપે જ્યારે આ કાર્યક્રમ થતો હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો એ દર્શનાર્થે વધારે છે. અને મને એ વાતનો વિશેષ આનંદ છે કે અમારી નગરપાલિકાની હાલની બોડી દ્વારા નગાસર તળાવના વિકાસ બાદ ઢોરિયા તળાવના વિકાસ માટે સરકાર શ્રી સમક્ષ અમારી આ હાલની બોડીએ દરખાસ્ત કરેલી. પણ જે તે વખતે આગવી ઓળખ યોજના અંતર્ગત એ કામની સરકારશ્રી યોજના બંધ થતાં નામંજૂર થયેલ, પરંતુ અમારી નવી જે હાલની જે ટીમ છે એમણે સરકાર સમક્ષ અને વિશેષ પાર્ટી સમક્ષ આ તળાવના વિકાસ માટે ખૂબ મહેનત કરી અને રત્નેશ્વર દાદાની કૃપાથી અમારો આ તળાવ ડેવલપમેન્ટ માટે સરકારે મંજૂરી આપી છે અને માત્ર 3 કરોડ રૂપિયા જેવી રકમ સરકારશ્રીએ આ તળાવના ડેવલપમેન્ટ માટે ફાળવી છે. તે ઉપરાંત નગરપાલિકા રાપરે વધારાના 50 લાખ રૂપિયા આ તળાવને આ વિકાસ માટે ફાળવ્યા છે. અને અંધવાડિયું જે તળાવ છે એ એક દિવસ ખૂબ રમણીય અને દર્શનીય તળાવ બનશે એવી મને પૂરી ખાતરી છે. અને નગાસર તળાવ આપ જાણો છો કે ત્યાં નાગેશ્વર મહાદેવના મંદિરે ગઈકાલે શીતળા સાતમના પવિત્ર દિવસે શીતળામાંનો સરસ મજાનો ત્યાં કાર્યક્રમ હતો, મેળો હતો. ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો નગરજનો ત્યાં માના દર્શને પધારેલા. એ જ રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન લોકોએ કરેલું છે. વિશેષ કરીને હું આ સ્થળ આ પ્રસંગે આજે જે મટકી ફોડનો કાર્યક્રમ રાપરમાં થયો દર વર્ષે થાય છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને ગુજરાત દ્વારા આજનો જે કાર્યક્રમ છે એ અમારી રાપરની એક એકતાની અને જેને કહેવાય કે એક શક્તિનું પ્રદર્શન સમાન કાર્યક્રમ હતો. આદરણીય પૂજ્ય દેવનાથ બાબુ પણ એ કાર્યક્રમ ઉપસ્થિત હતા અને આજે આપણી સાથે છે ત્યારે હું એમને પણ વિનંતી કરીશ કે આજના આ પવન પ્રસંગને અનુરૂપ તેઓ પણ પોતાની વાત માં ન્યૂઝ સમક્ષ મૂકે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. સર્વે સનાતનોને ભગવાન શ્રી દ્વારકાધીશ અવતરણ દિવસે એટલે જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજરોજે રાપર નગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ અને અન્ય હિન્દુ સંગઠનો સાથે મળી અને મટકી ફોડનો ભવ્ય દિવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો. એમાં આખો રાપર નગર સર્વે સનાતની જોડી અને ભવ્ય દિવ્યથી ઉજવણી કરવામાં આવી. એમાં સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, અન્ય સમાજના પણ લોકો સાથે મળી અને આજે ભવ્ય દિવ્ય મટકી કાર્યક્રમનો પ્રોગ્રામ ઉજવ્યો. અને એમાંથી એક સંદેશ સમાજ સમક્ષ મૂક્યો કે હિન્દુ સમાજમાં સનાતન ધર્મમાં સનાતનીઓમાં સંગઠિત કેવી રીતે થાય એવી પણ આજે એક અપીલ કરવામાં આવી. આપ જુઓ છો કે ભારતીય સંસ્કૃતિ ઉપર આજે બોલિવૂડ એ ખૂબ પહાર કરી રહ્યો છે ત્યારે આજે અહીંયા અપીલ કરવામાં આવી કે સનાતનીઓ સૌ વધારે વધારે જોડી અને જો આ સનાતન ધર્મને બદનામ કરવાની જો કોશિશ કરી રહ્યા છે એ લોકોને આપણે જવાબ આપીને અત્યારે સનાતનીઓ એને જવાબ આપી રહ્યા છે. આખા ભારત વર્ષની અંદર અને દુનિયાની અંદર ક્યાંય પણ હિન્દુ ધર્મનો વ્યક્તિ ક્યાં રહે છે પોતાને ધર્મનો અપમાન ક્યાં જોઈ શકતો નથી એટલે એનો પ્રતિકાર કરી રહ્યા છે. હું વિશેષ આપને માધ્યમથી માં ન્યૂઝને માધ્યમથી કહેવા માંગુ છું કે આ જેટલો બોલિવૂડનો કચરો છે એને આપણે જેટલો જલ્દી દૂર કરીશું એટલે જ આપણે સનાતન સંસ્કૃતિને આપણે સાચવી શકશું. એટલે વિશેષ ન કરતા પુનઃ હું સર્વે સનાતનીઓને ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જન્માષ્ટમી એટલે આપણા બધા માટે આનંદનો અવસર. ભીતરમાં રહેલ કૃષ્ણ ભક્તિને વિશેષ રૂપે દર્શાવવાનો અવસર અને આપણા સૌના વિશેષ નજદીક અને પોતિકા લાગતા એવા ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ એટલે
જન્માષ્ટમી આજના વિશેષ દિવસે શ્રી રવિવાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર મધ્યે પણ અનેક વર્ષોથી જે પ્રસંગો ચાલે છે, જે ઉત્સવ ઉજવાય છે, એ આજ વિશેષ રૂપે પણ ઉજવાશે. એમાં વિશેષ કરીને દરિયાસ્થાન મંદિર રાપરમાં ત્રિકમ સાહેબ દ્વારા ચેતવાયેલો એ ધૂણો કે જેને આજના દિવસે વર્ષમાં એક વખત આપણે ચેતવીએ છીએ, અનેક લોકો હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આજે આવે છે. એટલે વિશેષ દરિયાસ્થાન મંદિરમાં તો આજે મેળા જેવો માહોલ અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય તિથિ એ આપણા બધા માટે આનંદનો અને વિશેષ અવસર. પ્રેમનું પ્રતીક એટલે કૃષ્ણ, આનંદનો અવસર એટલે કૃષ્ણ, વહાલો લાગે એવો કૃષ્ણ, દ્વારિકાનો દેશ એ રાજા કૃષ્ણ, પણ છતાંય આપણા બધાના ભીતરમાં આજે પણ આપણા ઘરોમાં આજે પણ એ બાલકૃષ્ણને ભોગ લગાવાય છે. બાલકૃષ્ણને એ પ્રભાતિયા ગાયને આપણે જગાડીએ, બાલકૃષ્ણના લાડ કરીએ, કારણ કે આપણો કૃષ્ણ હજી મોટો જ થયો નથી, આપણા માટે તો બાળક છે અને સદૈવ બાળક રહેશે. આપણા હૈયાના એ ભાવોને, આપણા સ્પંદનોને એ વિશેષ રૂપે સમજે છે, જાણે છે. એટલે એવા કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવે સર્વે ભાવિકોને ખૂબ બધી શુભકામનાઓ. શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર વતીથી અઢળક શુભેચ્છાઓ સાથે ખૂબ બધી મંગલ કામના. જય શ્રી રામ, જય સદગુરુ સાહેબ.